માણાવદરમાં ધીમીધારના વરસાદની સાથે ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં આવેલા પાણીથી તંત્રની પોલ છતી થયેલી જોવા મળી. માણાવદરના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભોકડાઓ અને શહેરી પાણીથી માણાવદરનો રસાલા ડેમમાં નવા નીર આવ્યા હતા. પરંતુ આ શું, ડેમમાં જેટલું પાણી આવે છે તેટલું પાણી ડેમના પડેલા અધૂરા કામોના ગાબડાને લીધે ડેમમાંથી બહાર નીકળી જાય છે. જો કે ડેમમાં પાણી જ ન રહેતું હોય તો આ ડેમ શું કામનો? જરા એક નજારો તમે પણ જોઈ લો. ડેમમાં પડેલા ગાબડાને કારણે પાણી ડેમમાંથી જૂથ જૂથામાં જ વેડફાઈ રહ્યો છે. આ દ્રશ્યને જોતા તંત્રની પોલ છતી થતી જોવા મળી રહી છે. તો માણાવદરનો રસાલા ડેમના ગાબડા પૂરવામાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે. સમગ્ર દ્રશ્યને જોતા તેવું લાગી રહ્યું છે, એક તરફ સરકાર દ્વારા પાણી સંગ્રહની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ તંત્રની પાણી સંગ્રહમાં કોઈ રસ નથી તેવું આ સમગ્ર દ્રશ્યને જોતા લાગી રહ્યું છે. આ વર્ષે વરસાદ ઓછો હોવાને કારણે માણાવદરમાં વિસ્તારમાં પાણીની બહુ ખૂબ જ તંગી હતી અને હાલ પણ વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે અત્યારે પાણીની તંગી ધીરે ધીરે ઓછી થઈ ગઈ. પાણી તો હજી 9-10 દિવસે આવે છે અને માણાવદરની આ રસાલા જીવાદોરી સમાન રસાલા ડેમ છે એની નીચે અત્યારે પાણી જો વહી રહ્યું છે. એની નીચે પાણી પુરવઠા બોર્ડે લાઇન કાઢેલી હતી, પાણીની લાઇન કાઢેલી હતી. હવે અહીંયા અત્યારે પાણી પુરવઠા બોર્ડે લીકેજ કરેલું છે બરાબર. હવે અહીંયા લીકેજ પૂરેલું નથી, હવે અવારનવાર રજૂઆત કરવા હોવા છતાં પણ કાંઈ એના પગલાં લીધેલ નથી બરાબર. અને આ માણાવદરનો રસાલા ડેમ જે છે એ માણાવદરની જીવાદોરી સમાન ગણાય છે. આના વિશે પાણી ભરે છે એટલે પાણીનો પ્રશ્ન ઘણો પણ હલ થઈ જાય છે અને માણસોને પાણીની તંગી પણ ઓછી થઈ જાય. જો આ ડેમ ખાલી થઈ જશે અને હાલ જો વરસાદ નહીં થાય તો માણસોને પાછું 9-10 દિવસે પાણી જે આવતું એ જ રીતે પાછો આવવાનો વારો આવશે. આ તંત્રને અવારનવાર રજૂઆત કરી છે પણ તંત્રએ કાંઈ પગલાં લીધા નથી આના કારણે બરાબર. હવે આને તંત્રને હવે શું કરવું હોય તો તમારા પબ્લિકને મારી નમ્ર વિનંતી છે કે આની તમે ઉગ્ર જાગો અને રજૂઆત કરો કે આ પાણી અત્યારે પાણીની ખૂબ તંગી છે, સમજી લેજો કે આ વરસાદ નહીં થાય તો પાણીની તંગી ક્યાં જઈ છે. આ છે ભરાણો છે અત્યારે જે વરસાદ એ પણ અડધો ભરાણો ને અત્યારે જો પાણી લીકેજ થઈ રહ્યું છે બરાબર છે. તો હવે તમે રૂબરો રજૂઆત કરેલી હોવા છતાં પણ કાંઈ એના પગલાં નથી લેવાના, એ કાંઈ જલ્દી એના નિવારણ થાય એવો અમારી વિનંતી છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ માણાવદર.